હેલો બાળકો, કેમ છો? ચલો, આપણે આજે ફરીથી કુહુ લઈને આવ્યા છે ગુજરાતીમાં, બરાબર ને? હવે કુહુમાં આપણે પાઠ ચાલે છે ત્રીજો, શંખલાની બહેન છીપલી, એમાં ભાગ પાંચમો આપણે ગઈ વખતે પતાવી દીધો છે. હવે આ ભાગ જોઈએ છે આગળનો પ્રશ્ન, બરાબર? હવે આગળના પ્રશ્ન છે, કાવ્યમાંથી બનાવેલા સરખા લાગતા શબ્દો શોધીને લખવાના છે. તો ચાલો હવે કાવ્યમાંથી સરખા લાગતા શબ્દો આપણે જોઈ લઈએ કેવા કેવા હોય છે તે. તો અહીંયા છે જાગતા, અહીંયા ઉદાહરણ એક આપેલું છે, જાગતા ભાગતા. હવે એવી જ રીતે બીજું છે આગળા. તો આગળા જેવો બીજો શબ્દ કયો છે? તો આપણે ધાબળા જોઈ શકીએ છીએ ને, ધાબળા આ શબ્દ છે ને. એવી જ રીતે ખાળવી, તો ખાળવી. પછી સાવળી, ત્યારબાદ છે જાણતા. જાણતા એટલે એના જેવો બીજો શબ્દ કયો છે? માણતા, બરાબર. અજવાળિયા, તો અજવાળિયા જેવો બીજો શબ્દ કયો આવે છે? આંબાવાડિયા, બરાબર. વાંકડું, તો સાંકડું. આવા બધા શબ્દો આવે છે ને, કાવ્ય જેને વાંચી હશે તેને બધું જ ખબર પડશે કે આ શબ્દો આવે જ છે. બાંધશું, તો એના જેવો બીજો કયો શબ્દ છે? રાંધશું, બરાબર છે. આ શબ્દો આપણે બધું ચોપડીમાં જ લખવાનું છે. હવે નીચે જોઈ લઈએ કે નીચે શું કરવાનું છે, કે નીચે જોડીમાં કામ કરવાનું છે અને કવિતાના આધારે દરેક શબ્દો લખવાના છે. શબ્દનો ઉપયોગ કરીને જે આ કોષ્ટક છે, કોષ્ટક જે તમને દેખાય છે એ કોષ્ટકમાં આપણે શબ્દો લખવાના છે. તો હવે કેવી રીતે લખવાના છે, શું કરવાનું છે તે આપણે જોઈએ. તો અહીંયા ગાડી આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગનો ઉપયોગ કરવાનો છે. કેવી, કેવો, કેવું, જે આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા હતા, બરાબર છે. અત્યારે તમે ઓનલાઈન જ ભણો છો, ગયા વર્ષે પણ તમે ઓનલાઈન ભણ્યા એટલે કદાચ બહુ ધ્યાન આપ્યું નથી, પણ હવે થોડુંક ધ્યાન આપશો તો વધારે તમને ફાયદો થશે. હવે શું હોય, કેવો હોય, કેવી હોય ને કેવું હોય, કયા શબ્દ માટે આપણે શું બોલીએ છીએ તે હવે આપણે અહીંયા લખવાનું છે, બરાબર. તો હવા, હવા કેવો હોય ખરી, ના હોય, ખુલ્લી હોય, કેવી હોય, કેવું હોય. તો હવે આપણે આગળ લખીએ છીએ શું શું હોય, વાર્તામાં કયા કયા શબ્દો આપેલા છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું હવા, પછી વાયરો, વાયરો. પછી હવે અહીંયા વાયરો જ અહીંયા આપેલો જ નથી એટલે ફરીથી આ શબ્દ બે વાર લખવાનો છે કે વાયરો. અજવાળું, અજવાળું. રેતી, ઘર. મેદાન, વાદળી. અને છેલ્લું છે રસોઈ, રસોઈ. હવે અહીંયા કેવો, તો કેવો એટલે વહલો, ટાળો. હવે એની જોડે આપણે અહીંયા કોઈ શબ્દ લખવાના નથી, બરાબર છે. ખુલ્લી, ચાંદી. હવે આપણે અહીંયા ગાડી લખ્યું છે, શબ્દો મસ્ત લખ્યા છે. હવે આ શબ્દોનો ઉપયોગ કરીને, આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું લખવાનું છે, વાક્ય બનાવવાના છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, વાક્ય બનાવવાના છે. વાક્ય તમારે તમારી જાતે જ બનાવવાના છે. હું તમને લખીને તો આપીશ, પણ અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો હવે કેવી રીતે વાક્ય બનાવીશું. ખુલ્લી, બરાબર. હવા, ખુલ્લી હવા. આખું વાક્ય બે વાક્ય લઈને, અરે બે શબ્દ લઈને તમારે વાક્ય બનાવવાનું છે. એટલે કે ભાઈ બહેન ખુલ્લી હવાની મોજ માણતા હતા. વાયરો, વહલો. તો વાયરો ટાળો અને વહલો વાતો હતો. વાયરો એટલે પવન, બરાબર છે. હવે ફરીથી છે, તારાના પ્રકાશમાં અજવાળું ધોળું લાગતું હતું. તારાના પ્રકાશમાં અજવાળું ધોળું લાગતું હતું. હવે છે રેતી. તો વહેણ પાસે ચાંદી જેવી રેતી વેરાયેલી પડી હતી. વહેણ પાસે ચાંદી જેવી રેતી વેરાયેલી પડી હતી.
भाई बहन ने घर साकड़ू अने मैदान मोकड़ू लागे छे। मैदान नो आयो ने वाक्य। हवे शू छे? वादळी। तो भाई बहने सोनेरी कोरवाड़ी, सोनेरी कोरवाड़ी वादळी जोई। हवे सातमू छे रसोई। भाई बहन भावती रसोई बनावशे, बराबर। एटले के आपणे शू कर्युं? आपणे आ बधानो अहींया स्त्रीलिंग पुल्लिंग तो थई गई, केवी तो खुल्ली, बराबर, એ બધું જ થઈ ગયું। પણ અહીંયા આપણે શું કર્યું છે? એ બંને બધા શબ્દને ભેગા કરીને એનું વાક્ય બનાવ્યું છે। ચલો હવે બે ત્રણ વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખો। ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? ઘરેથી ભાગી જવા માટે એ લોકોએ શું કર્યું? તો કે પાછલી પડે, એટલે કે પાછલા રાત્રે ભાઈ બહેન જાગી ગયા, અડધી રાત્રે। અડધી રાત્રિના સમયમાં ભાઈ બહેન જાગી ગયા, તેમણે પથારી વચ્ચે શું કર્યું? ઓશિકા ગોઠવી દીધા અને ધાબળો એની પર ઓઢાડી દીધો, એ ઓશિકા ઉપર ધાબળો ઓઢાડી દીધો અને ભાઈ બહેન ચૂપચાપ બહાર નીકળી ગયા। ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? કારણ કે તેઓ એકદમ છાનામાના બિલ્લી પગે ભાગી ગયા હતા અને પાછું શું કર્યું હતું? એમની પથારીમાં ઓશિકા મૂકી દીધા હતા અને એની ઉપર ધાબળો મૂકી દીધો હતો। ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો ઘરની બહાર શું છે? તાજી હવા છે, ઠંડો પવન વાય છે, ચોકમાં ચાદાનું ધોળું અજવાળું છે, પછી ખેતરો કોતરો આંબાવાડીઓ છે, આ બધું ભાઈ બહેનને ખૂબ જ ગમે છે। ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો ચૂંદડી ઝાકળની બનેલી છે। સવારે મસ્ત શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં સવારમાં ઝાકળ પડે છે, તે ઝાકળની ચૂંદડી બનેલી છે। આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે ભાઈ બહેન તેના છેડા ઝાલીને રાખે છે અને રાખીને તેની જોડે જ ઉડી જતી રોકવા માગે છે। એટલે કે એ ઝાકળના છેડા પકડી ને કહે છે કે આ ઉડી ના જાય એવી રીતે। હવે ઝાકળ કોઈ દિવસ પકડાય ખરી, પણ એવું અનુમાન લગાવે છે। ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને આકાશ કેવી રીતે જુદી રીતે અલગ અલગ રહે? તો હવે ભાઈ બહેન શું કરે છે? શંખલા અને છીપલા લાવીને વાદળો પર વેરશે। ભાઈ બહેન શું કરે છે? શંખલા અને છીપલા લાવીને વાદળો પર વેરી દેશે અને ઊંચેથી તારલા ખંખેરીને, જે આકાશના તારલા હોય છે તે ખંખેરીને ધરતી પર વેરી દેશે। હવે સોનેરી કોરવાળી વાદળીનો ચંદરવો બનાવશે। ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન આ બધું કરશે જ। તો શું કરશે? આકાશના તારલા ધરતી પર લાવશે અને શંખલા અને છીપલા આકાશમાં લઈ જશે। હવે અહીંયા છે કે ભાઈ બહેને જે કર્યું, જે અનુભવ્યું છે તે આપણે અહીંયા લખવાનું છે। તો ભાઈ બહેને શું શું અનુભવ્યું અને શું શું કર્યું? તો એક તો કે અહીંયા લખેલું છે, ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા। સૌથી પહેલાં એક નંબરમાં શું છે? આપણે અહીંયા નથી લખવાનું આ વસ્તુ, આ તો હું તમને બતાવું છું કે કેવી રીતે અહીંયા આપ્યું છે, બરાબર ને? કારણ કે અહીંયા તમે લખશો તો એ જગ્યા રહેવાની નથી। તો આપણે અહીંયા આગળ અત્યારે પહેલાં બોલીએ છીએ કે ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા, ચૂપચાપ બહાર આવ્યા, ધીમેથી બારણું ખોલ્યું, બંને ઉતાવળે ભાગી ગયા। હવે એમને શું અનુભવ્યું? અનુભવમાં એમને ખુલ્લી હવાની મોજ માણી, આંબાવાડીએ ખૂંદી વળ્યા, રૂપાળું રહેઠાણ બનાવવાની એમને ઈચ્છા થઈ ગઈ, અહીંયા રૂપાળું રહેઠાણ છે ને, પછી ઝાકળની અડીટ ચૂંદડી પકડશે, ઝાકળની ચૂંદડી પકડવાની ઈચ્છા થઈ ગઈ। આજે કવિતાના આધારે જ આપણે અહીંયા આગળ બધું બોલ્યા છે। હવે છે કવિતાના આધારે ફકરો પૂરો કરો, બરાબર। હવે આ ફકરો પૂરો કરવાનો છે કવિતાના આધારે। હવે જો અહીંયા છે કે મારી અને મારા ભાઈ બહેનનું નેહા, એટલે કે કોઈ પણ નામ, તમારું નામ લખીને તમારે આ ફકરો તમારી જાતે બનાવવાનો છે કે તમને કેવી રીતે આવડે છે, તમે તમારી રીતે શું કરો છો, બરાબર છે? ચલો હવે આગળ છે કે જોડીમાં કામ કરો, એકબીજાની સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો, તે પછી નીચેના શબ્દજોડ મોટેથી વાંચવાના છે। જો અહીંયા કેવા શબ્દો છે તે તમને હું કહી દઉં છું,
અહીંયા છે અ આ ઈ વાળા શબ્દો છે, અ વાળા શબ્દો એટલે કે કાના વગરના શબ્દો, આ એટલે કાનાવાળા શબ્દો, ઈ એટલે હ્રસ્વ ઈ વાળા શબ્દો છે, ઈ એટલે દીર્ઘ ઈના શબ્દો છે, ઉ એટલે હ્રસ્વ ઉ, હ્રસ્વાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ, બરાબર. હવે તમે અત્યાર સુધી 1-4 તમે ભણી ગયા છો, તો 1-4 તમને કક્કો, બારાક્ષળી એ બધું કંઈ અત્યારે શીખવાનું ના હોય, અત્યારે તો તમે વાંચતા લખતા કડકડાટ શીખી જવાનું હોય, એટલે એમાં તમને કક્કા બારાક્ષળી બરાબર આવડવી જોઈએ. તો હવે એ કેવી રીતે, તો તમે આ બધા જ શબ્દો પહેલાં તો વાંચી જોજો કે કયો શબ્દ કાનાવાળો છે, કયો દીર્ઘ ઈ, કયો હ્રસ્વ ઈ, કયો દીર્ઘાવાળું ઉ, કયો હ્રસ્વાવાળું ઉ, બરાબર છે. તો કોને કહેવાય એ તમારે જાતે અહીંયા ગાડી નક્કી કરીને કરવાનું છે, વાંચવાના છે શબ્દો એ તમારે જાતે તમારે વાંચવાના છે. તો ચાલો હવે અહીંયા ગાડી શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલા નિશાનીઓને જુઓ. તમે જે હમણાં શબ્દો વાંચ્યા છે તેની જે નિશાનીઓ બધી છે કે રસ્વાવાળું કોને કહેવાય, કાનો માત્ર કોને કહેવાય, દીર્ઘઈ કોને કહેવાય, રસ્વાવાળું કોને કહેવાય, એ બધું તમારે જોવાનું છે. તો ચલો હવે આપણે જોઈ લઈએ કોષ્ટકવાળા વાક્યોને, શબ્દોને, એટલે કે જો કોષ્ટકમાં લીટી કરેલા અક્ષરને, આને શું કહેવાય, રસ્વઈ, આ દીર્ઘઈ, રસ્વાવાળું દીર્ઘાવાળું, માંથી યોગ્ય નિશાની લગાડવાની છે. બનેલા શબ્દનો ઉપયોગ કરી પાછો વાક્ય બનાવવાનો છે, બરાબર છે. તો ચલો હવે આપણે એના શબ્દ બનાવીએ કે કયા કયા શબ્દો બને છે. તો ખ નીચે આપ્યું છે, તો એમાંથી કયું શબ્દ બનશે, કયું બનશે, તો આ શું છે, એને દીર્ઘાવાળું છે, બરાબર. એટલે ખજૂર, તો ખજૂર વિશે અહીંયા ગાડી વાક્ય કર્યું છે કે ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ગ, તો અહીંયા ગાડી શું છે, ગની નીચે લીટી પાડેલી છે એટલે ગ પરથી કયો શબ્દ બનશે, આપણે એ બનાવવાનું છે. એટલે અહીંયા ગાડી શું કરીશું, રસ્વાવાળું, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વાવાળું કે દીર્ઘાવાળું, તો કે આપણે દીર્ઘઈ કરીશું, બરાબર ને. તો અહીંયા શું આવશે, ઘી, માખણમાંથી સરસ મજાનું ઘી બને છે. તમારે કોઈ પણ વાક્ય તમારી જાતે અહીંયા ગાડી વાક્ય તો તમારે જાતે જ બનાવવાના છે. જ ઈ, તો આપણે શું લઈશું અહીંયા, બરાબર છે, એને શું કહેવાય, દીર્ઘાવાળું, એટલે અહીંયા ગાડી એને શું લખીશું, જુઈ, જુઈનું ફૂલ બગીચામાં હોય છે. ચલો પ, ડ, પ, છ, ડ, એટલે પ પરથી શું આવશે, પ, પને માથે મીંડું છે ને, તો આપણે અહીંયા ગાડી આ ત્રણેયમાંથી શું મૂકીશું, દીર્ઘાવાળું, પુ, છ, ડી અહીંયા લખીશું, સોરી. હવે અહીંયા ગાડી આપણે લખીશું, અહીંયા શું લખીશું, દીર્ઘાવાળું લખીશું અને અહીંયા ગાડી બરાબર ને દીર્ઘઈ કરી દઈશું અને અહીંયા ગાડી લખીશું પૂછડી. હવે પેન્સલ, તો અહીંયા આપણે પેન્સલની જગ્યાએ શું કરીશું, રસ્વઈ કરી દઈશું, રસ્વઈ, એકલી રસ્વઈ જ આવશે, સોરી હું શબ્દો લખવા જતી રહી છું, પણ આપણે એકલી રસ્વઈ જ કરવાની છે, રસ્વઈ, અને અહીંયા ઘડી લખવાનું છે આખો શબ્દ, પેન્સિલ, પેન્સિલથી સરસ અક્ષર નીકળે છે, કૂતરાને માટી પૂંછડી હોય છે, પ, તો પનું શું આવશે, પનું પુ, એટલે અહીંયા ઘડી આપણે શું કરવાનું છે, રસ્વાવાળું કરવાનું છે, એટલે અહીંયા લખવાનું છે પુસ્તક, પુસ્તક, સરક્ષત, તો શું આવશે, રસ્વાવાળું અને શું આવશે, સુરક્ષિત અને રસ્વઈ આવશે, તો અહીંયા લખીશું સુરક્ષિત, ક્ષિત, શક્તશાળી, શક્તશાળ એટલે શક્તિશાળી, એટલે એમાં આપણે શું કરીશું, એક બાજુ રસ્વઈ ને એક બાજુ દીર્ઘઈ, એટલે અહીંયા ગાડી લખીશું શક્ત,
શક્તિશાળી। હવે આ શક્તિશાળી તમારે બધાના વાક્યો તમારે જાતે બનાવવાના છે। હવે વાર્તા મોટેથી વાંચવાની છે અને તેના પ્રશ્નોના જવાબ લખવાના છે। તો ચાલો વાર્તા તો તમને વાંચતા આવડે છે બધાને કે જમણી બાજુએ પોપટ અને ડાબી બાજુ ડાબેથી પોપટી આવ્યા। માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા। પોપટું એક જરાક તોફાની હતું એ બધાને ખસેડીને આગળ આવી ગયું। પોપટુએ શું કર્યું? બધાને ખસેડીને આગળ આવી ગયું। પોપટીએ તેને ચાંચમાં ઈયળ મૂકી પછી તેને પગ વડે ખસેડ્યું। પોપટું ચારને ખાવાનું આપ્યું। પોપટે પોપટું પાંચ અને ત્રણને। હવે આગળ પ્રશ્નોના જવાબ લખવાના છે। ચલો, કોણ તોફાની હતું? તો તોફાની કોણ હતું? પોપટું। પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો ત્રણ અને ચારને આપ્યું। પપ્પાએ કયા ત્રણ અને ચારને ખાવાનું સોરી પાંચ અને ત્રણને ત્રણ અને પાંચને ખાવાનું આપ્યું। ઈયળના બચ્ચાનું નામ શું હશે? હવે આપણે એના બચ્ચાનું નામ બોલીએ તો ઈયળું। ઈયળના બચ્ચાનું નામ શું હશે? ઈયળું। આ કુટુંબના કેટલા સભ્યો છે? આ કુટુંબમાં કુલ સાત સભ્યો છે। હવે ખોટો વિકલ્પ ફેંકો। જેમણે પોપટ આવ્યું જમણેથી પોપટ આવ્યું આવી ક્યાં આવ્યો? તો પોપટ આવ્યો એટલે આપણે ખોટો શબ્દ ચેકી કરવાનો છે। પછી ડાબેથી પોપટી આવ્યું આવી ક્યાં આવ્યો? તો પોપટી છે તો પોપટી આવી। તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું આવી ક્યાં આવ્યો? તેમને જોતા જ એક પોપટું આગળ આવ્યું શું આવશે એનું આગળ આવ્યું